હતી સાબરકાંઠા. રાધનપુર બાહુસ ટીડીઓએ ગુલાટી મારતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી. પાટણ જિલ્લાના રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું રિઝલ્ટ નીચું આવે છે. તે એક જ કારણ છે કે શિક્ષકોની મનમાની, મનફાવે ત્યારે શાળાએ જવું અને ના જાવ તો પણ આપોઆપ બીજા દિવસે હાજરી પૂરવી, આ કૃત્ય આ શિક્ષકોના કોઠે પડી ગયું છે. જેના લીધે ગ્રામ્ય વિસ્તારના ઓછા રિઝલ્ટ ઘણા સમયથી જોવા મળી રહ્યું છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારના બાળકો બહાર પ્રાઇવેટ શાળાઓમાં જવા મજબૂર બન્યા છે. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગુલાટી મારતા ફરજ પર સમયસર ન આવતા શિક્ષકોને કાયદાનું ભાન તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કરાવ્યું છે. રાધનપુર ટીડીઓએ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન માત્ર 5 જેટલી શાળાઓમાંથી 13 જેટલા શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા હતા. આ મુલાકાતમાં કશનગઢ પ્રાથમિક શાળા, અગીચણા પ્રાથમિક શાળા, દેલાડા પ્રાથમિક શાળા, જોરાવરગંજ પ્રાથમિક શાળા, વલ્લભનગર પ્રાથમિક શાળાની મોટા પાયે શિક્ષકોની ગેરહાજરી જોવા મળી હતી. આમ આ 5 શાળાઓના 21 જેટલા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી અને ભાન કરાવવા ટીડીઓએ તાલુકા શિક્ષણાધિકારીને લેખિત આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે શિક્ષણાધિકારી કેવા પ્રકારના પગલા ભરે છે તે અવારનવાર સમય બતાવશે. રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ગેરહાજરી સંબંધમાં ફરિયાદો મને મળતા તારીખ 3-5 અને 4-5-18 ના રોજ આ ઓચિંતી શાળાઓમાં વલ્લભનગર, પછી અગીચણા, બીજી કરસનગઢ અને જોરાવરગંજ શાળાઓની મુલાકાત લેતો અને દેલાણા શાળાની મુલાકાત લેતો કુલ 21 શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે અને એમને ધોરણસરની કાર્યવાહી કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અમોય લખાણ કરેલ છે અને એની નકલ એક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નાખેલ. નાનજીભાઈ ઠાકોર, KTV ન્યૂઝ ગુજરાતી, રાધનપુર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી ગામ પાસે ઓરસંગ નદીના પટમાં ગેર